नमस्कार, बीएन न्यूज गुजराती ना डिजिटल प्लेटफॉर्म पर आप सबनो स्वागत छे। आपनी साथे हूं आपनो मित्र भाविन पाटनवाड़िया। दर्शक मित्रों, दिवाळीनो पर्व, दिवाळीनो त्यौहार चाली रह्यो छे ने एक कही शकाय के दुखद समाचार। पादरा तालुकाना मुसपुर गंभीरा ब्रिज परथी एक आधेड़ द्वारा कही शकाय के मौतनी छलांग लगावी होवाना हाल समाचार प्राप्त थई रह्या छे। વધુ વાત ન કરતા સીધા દ્રશ્યો પણ બતાવીશ, જે પ્રકારે આપ સૌ દ્રશ્યો જોઈ રહ્યા છો। બીએન ન્યૂઝ ગુજરાતીની ટીમ જે છે અત્યારે પાદરા તાલુકાના મુજપુર ગંભીરા બ્રિજ પર ઉપસ્થિત છે અને મુજપુર ગંભીરા બ્રિજ થી આપ નીચે જે દ્રશ્યો જોઈ રહ્યા છો ત્યાં પાદરાના મામલતદાર હંસરાજ ગોહિલ સહિત નાયબ મામલતદાર તેમજ પાદરા પોલીસ સ્ટેશનના જમાદાર સહિતનો સ્ટાફ પણ અહીંયા આગળ ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે। સાથે સાથે કહી શકાય કે પાદરા નગરપાલિકાની ફાયર ફાઈટર સ્થાનિક તરવૈયાઓની ટીમ તમામની મદદ લઈ અને ચોક્કસ કલાકોથી જે ડેડ બોડી છે તેને શોધવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે પરિવારજન છે તેઓના કહી શકાય પરિવારજનો પણ અહીંયા આગળ, મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારજનો પણ અહીંયા આગળ મોટી સંખ્યામાં મોટી માત્રામાં હાજર છે અને કહી શકાય કે કયા કારણોસર તે વ્યક્તિ દ્વારા અહીંયા આગળ મોતની છલાંગ લગાવવામાં આવી છે તે હજુ પણ અકબંધ છે। કોઈ પણ પ્રકારની ઓફિશિયલ માહિતી નથી, પરંતુ સતત કહી શકાય કે આજનો દિવાળીનો પર્વ અને દિવાળીના દિવસે આ પ્રકારના સમાચાર એ ખરેખર દુઃખદ છે। આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ પરિવાર પણ ચિંતામાં છે, તેના દીકરો જે છે તેનો દીકરો સહિત તેના પરિવારના લોકો રડારડ કકરાકરી કરી રહ્યા છે, ખરેખર આક્રાંત તેઓનું વ્યક્ત કરી રહ્યા છે। કારણ કે મળતી પ્રાથમિક માહિતી અનુસાર અહીંયા આગળ જે પરિવારજન છે તેના પિતા દ્વારા અહીંયા આગળ છલાંગ લગાવી હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન, પ્રાથમિક માહિતી અહીંયા આગળ મળી રહી છે અને ચોક્કસથી આ ઘટનાની જાણ થતા જ પાદરાના મામલતદાર હંસરાજ ગોહિલ સહિત નાયબ મામલતદાર તેમજ પોલીસ સ્ટાફ પણ જે છે સતત સ્પોટ પર સતત ઘટના સ્થળે જોવા મળી રહ્યો છે અને તે લોકો દ્વારા કહી શકાય કે જે ડેડ બોડી છે, મરણ જનાર જે વ્યક્તિ છે તેને તેની ડેડ બોડી શોધવાના સતત કલાકોથી પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અમારી માહિતી પ્રમાણે બપોરે 12 વાગ્યાથી લઈ અત્યાર સુધી આ બોડી શોધવાના જે છે એ સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે, પરંતુ મિત્રો ક્યાંક ને ક્યાંક હજી સુધી સફળતા મળી નથી। સમગ્ર દેશ, સમગ્ર ગુજરાત અત્યારે દિવાળીના તહેવારોમાં, ખુશીઓના તહેવારોમાં અભ્યસ્ત છે। તમામ લોકો ખુશ છે, ક્યાંક ફટાકડા ફૂટતા હશે, ક્યાંક લોકો નવા કપડાની ખરીદી કરતા હશે, ક્યાંક લોકો અલગ અલગ પ્રકારની ખુશીઓ વ્યક્ત કરતા હશે, પરંતુ પાદરાના નહીં પરંતુ આણંદ જિલ્લાના નજીકના પાદરાના નજીકના જ બામણ ગામના એ વ્યક્તિનું અહીંયા આગળ મોત થયું હોવાના સમાચાર છે। તમામ પરિવારના લોકો હાલ રડી રહ્યા છે, કકરી રહ્યા છે, કારણ કે કોઈકનો પિતા, કોઈકના પિતા અત્યારે અહીંયા આગળથી કહી શકાય કે મોતની છલાંગ લગાવી છે। પાદરાના આ મુજપુર ગંભીરા બ્રિજ પરથી અનેક લોકો જ્યારે મોતની છલાંગ લગાવતા હોય ત્યારે આ ઘટના જે છે એ સામાન્ય નથી રહી। હાલ ફરી વખત દ્રશ્યો બતાવીશ, આ જે છે માં મહીસાગર જેને આપણે કહીએ છીએ, મહીસાગર નદીના સીધા દ્રશ્યો છે અને આપ તેનો અલગ નજારો પણ જોઈ શકો છો, પરંતુ આ નજારાથી વિશેષ પણ અત્યારે જે ઘટના થઈ છે ખરેખર દુઃખદ ઘટના છે। પાદરા પોલીસ સ્ટેશનના બે જમાદારો સહિતનો સ્ટાફ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યો છે, પાદરાના મામલતદાર શ્રી પણ છે, નાયબ મામલતદાર શ્રી પણ છે, તંત્રનો સ્ટાફ અહીંયા આગળ કહી શકાય કે મોટી માત્રામાં છે અને સતત જે છે એ ડેડ બોડી શોધવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કહી શકાય કે જે પિતા હતા તેનો દીકરો પણ અહીંયા આગળ હાજર છે અને ચોક્કસથી તેના પિતાની ડેડ બોડી અહીંયા આગળ શોધવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તે ક્યાંક ને ક્યાંક નથી મળી રહી। કેમેરા પર્સનને કહીશ કે આપણે દ્રશ્યો બતાવશે, સામેની તરફ જે પિલ્લર છે તેની પાછળ આપણે જે નાવિકા નાવ જોઈ રહ્યા છે તેમાં સ્થાનિક તરવૈયાઓ સવાર છે અને સ્થાનિક તરવૈયાઓ ચોક્કસથી જે ડેડ બોડી છે તેને શોધવાના સતત પ્રયત્ન કરી રહ્યા છે। મિત્રો, અમારી માહિતી પ્રમાણે જે પુલ છે, જે બ્રિજ છે તેના સેન્ટરમાંથી તે વ્યક્તિ અહીંથી કૂદ્યા હોવાની પ્રાથમિક માહિતી છે અને અહીંથી તેઓએ છલાંગ લગાવી છે। અહીં આગળ જ ક્યાંક તેઓના શૂઝ જે છે એ બૂટ પણ અહીંયા આગળ પડેલા મળ્યા છે, સાથે સાથે પોલીસને અહીંયા આગળથી તેઓની બાઇક પણ જે છે એ મળી છે અને બાઇક અહીંયા આગળ મૂક્યા બાદ તેઓ શૂઝ અહીંયા આગળ રિમૂવ કરી અને અંદર છલાંગ લગાવી હોવાની માહિતી પ્રાથમિક આવી રહી છે અને બામણ ગામના તેઓ વતની હોવાનું પણ સામે આવી રહ્યું છે। સતત સ્થાનિક તરવૈયાઓ તેમજ પાદરા નગરપાલિકાની પણ ફાયરની ટીમ જે છે એ શોધખોળ કરવા માટે સતત મેદાને ઉતરી છે, સતત નદીમાં ઉતરી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજી સુધી સફળતા નથી મળી રહી। ત્યારે ચોક્કસથી આપ જે બે તરફના દ્રશ્યો જોઈ રહ્યા છો, આ તરફ પાદરાનો સ્ટાફ, પાદરાના મામલતદાર, પોલીસ અધિકારી તેમજ તમામ લોકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ જે છે તેઓના પરિવારજનો જે છે એ પણ મોટી માત્રામાં જોવા મળી રહ્યા છે। બામણ ગામના જે લોકો છે, જે વતનીઓ છે, જે ગ્રામજનો છે એ પણ મોટી માત્રામાં અહીંયા આગળ
નદીમાં નીચે જે છે નદીના કિનારે ભેગા થયા છે, કારણ કે ક્યાંક ને ક્યાંક આ ઘટના બનતાની સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. કારણ કે આજનો દિવાળીનો તહેવાર ક્યાંક બામણ ગામના લોકો માટે દિવાળી જેવો નથી રહ્યો, કારણ કે બામણ ગામના એક વ્યક્તિ દ્વારા મહીસાગર નદીમાં છલાંગ લગાવતાની સાથે જ દિવાળીનો તહેવાર શોકમાં શોકમગ્ન થઈ જવા પામ્યો છે. ત્યારે ફરી વખત જણાવી દઉં કે પાદરા તાલુકાના ભૂજપુર ગંભીરા બ્રિજથી એક આધેર દ્વારા છલાંગ લગાવવામાં આવી છે. તેના દીકરો સહિતના કહી શકાય પરિવારજનો પણ અહીંયા આગળ છે. પાદરા પોલીસનો સ્ટાફ, મામલતદાર સહિતના અધિકારીઓ પણ અહીંયા આગળ આવી ચૂક્યા છે અને સતત સવાર સતત 11-12 વાગ્યાથી ડેડબોડી શોધવાના જે છે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત, ભાવિન પાટણવાડિયા, વડોદરા, પાદરા.